चलो बेटा, अज्ञात साइंस चैप्टर 7 लेक्चर नंबर 29। आगळ आपणे जोयलुं एक कण माटे हतुं, एक कण। हवे अहीं ध्यान आपो तो कणोना तंत्र माटे टॉर्क अने कोणीय वेगमान वच्चेनो संबंध। पेलुं हतुं एक कण माटे टॉर्क अने कोणीय वेगमान वच्चेनो संबंध। फरक पड्यो अहीं कणोना तंत्र एटले एक करता वधारे कणो हशे। तो आपणे काम करीए, धारो कि कोई तंत्र हशे, धारो के तंत्र केटला बेटा एन कणोनुं बनेलुं छे। कोई एक तंत्र हशे, ए केटला कणोनुं बनेलुं छे, एन कणोनुं। तंत्र आपुं, संख्या आपणने खबर नथी, सूत्र मेळवा माटे आपणे एन लखवुं पड़शे। तंत्र केटला कणोनुं बनेलुं छे, एन कणोनुं, बराबर। तो आ जे दरेक कणो छे, આ કણો ના આ કણોના કોણીય વેગમાન, એન કણો છે તો બધાના પોતાના કોણીય વેગમાન હશે। તો એલ વન વેક્ટર આવશે, વેક્ટર એલ ટુ અપ ટુ વેક્ટર એલ એન છે। આટલા કણો છે, એન કણો એના કોણીય વેગમાન। તો કુલ કોણીય વેગમાન તંત્ર પરનું, તંત્ર પરનું કુલ કોણીય વેગમાન, અહીંયા તંત્ર કીધું એટલે મેં લખી નાખ્યું એન કણો છે, પછી એના કોણીય વેગમાન લખી નાખ્યા, તો કુલ કોણીય વેગમાન, તો કુલ કોણીય વેગમાન એટલે આપણે એને વેક્ટર એલ કહીએ। तो वेक्टर एल इज इक्वल टू वेक्टर एल वन, सॉरी प्लस वेक्टर एल टू प्लस अप टू प्लस वेक्टर एल एन से। वेक्टर एल वन प्लस वेक्टर एल टू प्लस अप टू वेक्टर एल एन से कुल कोणीय वेगमान है। ध्यान रखो, कुल कर नाखो, बधा नो सरवाळो कर नाखो, बराबर। हवे आने આપણે ભણીએ કે બહુ લાંબુ લાંબુ આપણે ન લખીએ, ટૂંકમાં લખવું હોય તો આપણે આમ લખીએ, સિગ્મા આ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન, એટલે બધા કણો આવી ગયા, અને અહીં આપણે લખી નાખીએ વેક્ટર એલ આઈ, ક્યાં જ્યાં આઈ ઇઝ ઇક્વલ ટુ એક બે અપ ટુ એન। આમાં કઈ આમ ગોખવાની કઈ જરૂરત નથી, આમાં જો કણોનું તંત્ર તો એન કણો છે, દરેકનું કોણીય વેગમાન લખી નાખ્યું એલ વન એલ ટુ અપ ટુ એલ એન, તંત્ર પરનું કુલ કોણીય વેગમાન લખી નાખ્યું વેક્ટર એલ ઇઝ ઇક્વલ ટુ એલ ટુ અપ ટુ એલ એન, બધાનો સરવાળો, કુલ કોણીય વેગમાન એટલે દરેક કણના કોણીય વેગમાનનો સરવાળો, દરેક કણના કોણીય વેગમાનનો સદિશ સરવાળો લેવો। કુલ વેગમાન એટલે તંત્રનું કુલ વેગમાન એટલે દરેક કણનો જે સ્વતંત્ર કોણીય વેગમાન હોય એનો સદિશ સરવાળો, આ સરવાળો કરી નાખો, આ સદિશ સરવાળો છે, બરાબર। આ ટૂંકમાં લખું, આમાં આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન, એટલે એલ વન પ્લસ પછી ટુ મૂકવાનું, ટુ પ્લસ વેક્ટર એલ થ્રી પ્લસ અપ ટુ પ્લસ વેક્ટર એલ એન, એટલે બધું આવી ગયું। આ ટૂંકમાં લખ્યું, આ એલ આવ્યું, બરાબર। હવે પાછું આપણે એ પણ ભણી ગયા, તો એલ આઈ લખ્યું તો તેમજ તમે આવું લખી શકો, શું લખી શકાય આપણાથી કે વેક્ટર એલ આઈ, આપણે એલ ભણી ગયા, શું હતું વેક્ટર એલ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ વેક્ટર પી, તો ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર આર પી, આ વેક્ટર પી એ, બરાબર। એમાં એ પાછું લખી નાખીએ, ક્યાં જ્યાં જ્યાં વેક્ટર આર આઈ બરાબર અને વેક્ટર પી આઈ બરાબર, આ આઈ એટલે આઈ માં કણનો સ્થાન સદિશ થાય, આઈમાં કણનો
સ્થાન સદિશ. સર આઈ માં કર્ણ એટલે જો પહેલો કર્ણ હોય તો વેક્ટર આર વન થઈ જાય, બીજો કારણ કે આ આઈ એક નથી, આઈ તો એન કર્ણો છે, એટલે ટૂંકમાં લખવા માટે આપણે આઈ લખ્યું છે. તો આ થાય આઈ માં કર્ણ પરનું બળ, બરાબર. આમાં કોઈ અઘરી વસ્તુ નથી, બરાબર, દીકરા કઈ જ અઘરું નથી. એ સોરી પી આઈ છે, વેક્ટર પી આઈ છે તો બળ નો આવે ના, કેમ આમ કરો દીકરા. પી એટલે એનું થાય રેખીય વેગમાન, એનું કયું વેગમાન થાય, રેખીય વેગમાન. હવે આની અંદર આ કિંમત મૂકી દો, આને હું કહી દઉં સમીકરણ નંબર એક. આપણું સમીકરણ નંબર બે, આ બે કિંમત આની અંદર ભેગી કરી નાખો. તો સમીકરણ એક અને બે પરથી શું થશે, આવું ધેર ફોર વેક્ટર એલ ઇઝ ઇક્વલ ટુ આવ્યું, જોજો ખાસ સિગ્મા આઈ લખો તો પણ ચાલે, પછી આ વન ટુ એન લખવાની દર વખતે જવું નથી, હું ખાલી અહીંયા આઈ એટ લખી નાખું છું, એટલે વન ટુ એન જ છે. વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર પી આઈ, વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર પી આઈ. હવે આમાં વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર પી આઈ સમીકરણ આનું આનું કંઈ જ નથી કર્યું, પહેલાં એન કણો છે, દરેકના કોણીય વેગમાન, કુલ એટલે દરેકનો સદિશ સરવાળો, આ સરવાળો આટલો લાંબો દર વખતે થોડો લખશું આપણે, એટલે સિગ્મા કરી નાખ્યું અહીંયા, આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન એલ આઈ, એટલે આ બધું આવી ગયું. અને આ ભણી ગયા વેક્ટર એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી, પણ આઈ છે તો વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર પી આઈ આર આઈ, તો આઈમાં કણનો સ્થાન સદિશ પી આઈ, તો આઈમાં કણનો રેખીય વેગમાન. આ તમારું થઈ ગયું. તો સમીકરણ આને આપી દઉં, એ લોકો નંબર નથી આપણે, આપણે આપતા જઈશું સમીકરણ નંબર ત્રણ. હવે સમીકરણ ત્રણનું સમયની સાપેક્ષે વિકલન કરતા તો હવે ડાયરેક્ટ લખો ને, હવે લાંબુ લાંબુ લંઘન નહીં કરવાનું, ડી વેક્ટર એલ બાય ડીટી. હવે આમાં ટૂંકમાં બતાવવાનું, પછી આમાં લાંબુ લંઘન કરવા ન જવાય, ટૂંકમાં એટલે જો અહીંયા આ લખો તમે ઇઝ ઇક્વલ ટુ આનું વિકલન લખવાનું જોઈએ, આપણે આર ક્રોસ પીનું વિકલન આગળની થિયરીમાં જ ભણ્યા, એ ખાલી બળ એફ જ આવે. હા આનું આનું પહેલાં વિકલન આવે આ અચળ, પછી આ અચળ ને આનું વિકલન, પણ આ વેક્ટર વી થાય એ આગળ ભણી ગયા. એક મિનિટ જો મારા દીકરાને બતાવું ક્યાં ગયું. તો પહેલા પદનું વિકલન, બરાબર, પહેલું પદનું વિકલન, બીજું અચળ, પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન, તો આ તો વેક્ટર વી થાય, એટલે પાછળ આપણે ગયેલા પાછળ પાછળ એટલે આની પાછળ છે એ વેક્ટર વી ક્રોસ પી થાય અને વેક્ટર આર ક્રોસ એફ થાય. પણ આ તો બે સદિશ છે, એક જ દિશામાં છે, એટલે ઝીરો થઈ જશે અને આ ટોર્ક ટાઉન થાય, બરાબર. તો આપણે આનો જ ઉપયોગ કરવાનો છે, તો આટલું આખું દર વખતે લખવા નહીં બેસશું, એટલે આપણે થોડુંક મગજ ચલાવશું, એટલે આનું ડાયરેક્ટ લખવાનું, ડાયરેક્ટ બધું લખી લખીને જશો તો કમ્પ્લેટ ત્યાં થઈ જશો. તો સીધું આ સિગ્મા અહીંયા આઈ લખું છું, વન ટુ એન આવશે પણ હું ખાલી આઈ લખું છું, અહીંયા સીધું ટોક આઈ આજે મેળવેલું, કારણ કે આનું વધે તો ટોર્ક જ. હા પણ ટોર્ક એટલે પાછું તમને ખબર છે આર ક્રોસ વેક્ટર એફ થાય, અહીંયા લખું છું બાજુમાં, પરંતુ ટોર્ક એટલે આવ્યું આ ટોર્ક ટાઉ આવ્યું, આ ટોર્ક ટાઉ આવ્યું, ધ્યાન આપજો આ ટોર્ક શું આવ્યું ટાઉ, આ વેક્ટર ટાઉ આવી ગયું, ધ્યાન આપજો ખાસા ટી આઈ. તો આ તો તંત્રનું કુલ ટોર્ક થાય, આ તો શું થયું બધા જ કણો પર લાગતું ટોર્ક થઈ ગયું, બધા જ કણો પર લાગતા ટોર્કનો સદિશ સરવાળો થઈ ગયો બધા જ,
તો આ તો શું થઈ ગયું, આ તો થઈ ગયું ટોર્ક ટાઉન, જે તંત્રનું કુલ ટોર્ક છે. એક કણ નથી, એક કરતા વધુ કણો છે, એન કણો છે, એક કણ નથી, આ તો તંત્રનું કુલ ટોર્ક થઈ ગયું. હવે અહીંયા આપણે ધ્યાન રાખજો, આ તો છે ડી વેક્ટર એલ બાય ડી ટાઉન, અને આપો સમીકરણ નંબર 4, તંત્રનું કુલ ટોર્ક છે આ જે છે. જો તંત્રનું કયું ટોર્ક છે, કુલ ટોર્ક. હવે આપણે એક કામ કરીએ, કુલ ટોર્ક છે, કુલ ટોર્ક છે, ધ્યાન આપજો, તંત્રનું કુલ ટોર્ક છે, ભૂલ ન થાય બધા હું બોલું છું પાછું, આ છે તમારું તંત્રનું કુલ ટોર્ક, બરાબર, કુલ ટોર્ક. હવે અહીંયા ધ્યાન આપજો મારા દીકરાઓ ખાસ, આ છે તંત્રનું કુલ ટોર્ક. હવે આમાં જ આપણે આગળ જઈશું ધીમે ધીમે. ચલો આ જે છે એ તો તંત્રનું કુલ ટોર્ક છે. હવે આપણે એક કામ કરીએ, આપણે બળ હતું, બળ તંત્ર માટે, બળ આવે તો બે આવે, એક્સટર્નલ ને ઇન્ટરનલ, તો તંત્રનું કુલ ટોર્ક, કુલ ટોર્ક વેક્ટર ટાઉ, એટલે આમાં બે આવશે, ટાઉ ઇન્ટરનલ પ્લસ ટોર્ક ટાઉ એક્સટર્નલ, એક્સટર્નલ, બરાબર. હવે ઇન્ટરનલમાં આવે ટોર્કનું સૂત્ર શું આવે, આ વધારાનું, ટોર્કનું સૂત્ર શું આવે, વધારાનું. ચોપડી કરતાં અલગ રીતે લખું છું તમને સરળ પડે એમ, ટોર્ક ટાઉન ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ, વેક્ટર આર ક્રોસ વેક્ટર એફ. આના પરથી ખાલી વિચારવાનું છે, આના પરથી ખાલી વિચારવાનું છે. તો ટાઉન ઇન્ટરનલ છે તો શું આવશે, બોલે વેક્ટર આર ઇન્ટરનલ ક્રોસ વેક્ટર એફ ઇન્ટરનલ પ્લસ, બરાબર, આની વાત કરું, બે ઇન્ટરનલ, બે ઇન્ટરનલ, અને એક થોડીક ભૂલ કરી, બરાબર, આપણે એક લખવાનું રહી ગયું છે થોડુંક, અને કાઢી નાખો એક મિનિટ, થોડીક ભૂલ છે અહીંયા ધ્યાન આપો, આ વેક્ટર આર, પણ અહીંયા આઈ લખવું પડશે ને આપણે, કારણ કે એક કણ નથી, બહુ બધા કણ છે, વેક્ટર આર આઈ એ તો ફિક્સ જ રહેશે, બરાબર, વેક્ટર આર આઈ, પણ એક નથી, બહુ બધા કણો છે, એટલે અહીંયા આવશે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ ક્રોસ વેક્ટર એફ આઈ, પણ આ બધું ઇન્ટરનલ માટે, ઇન્ટરનલ બળ વડે લાગતું ઇન્ટરનલ ટોર્ક, વત્તા સિગ્મા આઈ લેવાના, સ્થાન સદિશ તો આ રહ્યા જ આવશે એન કણોનો, બરાબર, એનો, અને અહીંયા ક્રોસ વેક્ટર એફ આઈ, પણ એ આવી જશે એક્સટર્નલ, કારણ કે મેં એક કણનું લખ્યું, પણ એક કણ નથી, બહુ બધા કણો છે, આઈ કણો છે, આઈ કણો છે, આ ભૂલ ન થાય બેટા, મારાથી થઈ એમ, બરાબર, મારાથી થઈ એવી તમારાથી ન થવી જોઈએ, ન જ થવી જોઈએ, ભૂલથી પણ ન થવી જોઈએ. આવી ગયું, હવે આ આવી ગયું, બરાબર. હવે પરંતુ તમે બધા જાણો છો આ ઇન્ટરનલ ને એક્સ, પરંતુ કણોના બનેલું જે તંત્ર હોય, તો બનેલા તંત્રમાં જે આંતરિક બળો છે, તો આંતરિક બળો આ બહુ બધા છે, આ એક્સટર્નલ એટલે બહારના બળો, આ ઇન્ટરનલ એટલે અંદરના બળો, આ એટલે પહેલું બીજું ત્રીજું બધાનો સરવાળો, તો આંતરિક બળોએ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ ત્રીજા નિયમ મુજબ એકબીજાની અસર નાબૂદ કરે, એટલે એનો મતલબ શું થયો કે તમે બધા જ ઇન્ટરનલ, આપણે બે કણો માટે સાબિત કરેલું છે, એફ આઈ ઇન્ટરનલ લેવું, બધા જ કણો એફ આઈ ઇન્ટરનલ બધો જ સરવાળો કરો તો એ ઝીરો થાય, એટલે એનો મતલબ એમ થયો કે આ સિગ્મા આઈ વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર એફ આઈ ઇન્ટરનલ એ પણ ઝીરો થાય, એટલે આ કિંમત આની અંદર મૂકો, માટે
torque tau is equal to torque tau is equal to આ 0 થાય એટલે આ પદ આખું 0 થઈ ગયું આખું પદ 0 થઈ ગયું તો આખું પદ 0 થઈ ગયું બરાબર બેટા તો આખું પદ 0 થઈ ગયું તો વૈધુ શું આ સિગ્મા આઈ વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર એફ આઈ એક્સટર્નલ બરાબર આ વૈધુ પણ આને તો ટૂંકમાં તમે ટાઉ એક્સટર્નલ પણ કહો છો તો સાને ટાઉ ના ટાઉ રહેવા દીધો પણ બેટા આ દર્શાવવા આ અસર નાબૂદ કરવા માટે મારે આ એફ અને આર આર અને એફ ના ક્રોસ ગુણાકારમાં દર્શાવવું પડે નકર મને ખબર છે અમુકના મનમાં એવો પ્રશ્ન થયો હશે સર આને એમને એમ રહેવા દીધું હોય તો પણ આ દર્શાવવું પડે પછી લખવાનું કે આ ભાગ ઝીરો થાય ઇન્ટરનલની કોઈ અસર જ નથી એટલે આ નાબૂદ કરે બળો અસર નાબૂદ કરે એટલે બળ પરિણામી ઇન્ટરનલ બળ ઝીરો તો ઇન્ટરનલ ટોર્ક પણ ઝીરો જ થાય એટલે અમે આ ટોર્ક ઝીરો કરી નાખ્યું પછી આ પદ પાછું લખી નાખ્યું એટલે આ કિંમત એટલે પરિણામી ટોર્ક છે એ તો કોના જેટલું થયું એટલે આપણું પરિણામી ટોર્ક પેલા જેવું તંત્ર હોય એ તંત્ર પર બાહ્ય બળ અને આંતરિક બળો બે લાગતા આપણે આગળ વાત કરી તંત્ર પર બાહ્ય અને આંતરિક બળો બે લાગતા પણ આપણે ધ્યાનમાં તો માત્ર કયું લેવાનું બાહ્ય બળ કારણ કે આંતરિક બળો તો એકબીજાની અસર નાબૂદ કરે એમ અહીંયા તંત્ર પર ટોર્ક બે લાગે ઇન્ટરનલ ને એક્સટર્નલ પણ ઇન્ટરનલ ટોર્ક તો કેટલું થાય ઝીરો કારણ કે ઇન્ટરનલ બળો છે એ ઝીરો થાય આંતરિક બળો ઝીરો થાય એટલે આંતરિક ટોર્ક ઝીરો થાય એટલે એક્સટર્નલ ખાલી આવે એટલે સમીકરણ ચાર અને પાંચને પરથી તો સમીકરણ ચાર અને પાંચ પરથી શું લખાય ચાર અને પાંચ પરથી માં દીકરો લખાવશે તો અહીંયા તમારું સૂત્ર આવશે ડી વેક્ટર એલ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ ટોક ટાવ આવે પણ ટાવ એકલું ન આવે ટાવ એક્સટર્નલ આવે આ મેઇન છે ફરક આવ્યો આ કણોના તંત્રમાં આના પરથી આપણે વિધાન લખીએ પેલા આના પર ધ્યાન આપો શું લખશું સર વિધાન તમારો વાળો હા મારો જ વાળો તો શું આવશે બેટા કણોના તંત્ર માટે કણોના તંત્ર માટે બરાબર સંદર્ભ બિંદુ અનિવાર્ય છે તો સંદર્ભ બિંદુની સાપેક્ષે કણોના તંત્ર પરના કુલ કણોના તંત્ર પરના કુલ કોણીય વેગમાનના આ કોણીય વેગમાન એલ આ ડી વેક્ટર એલ એટલે કોણીય વેગમાનના ફેરફાર કોણીય વેગમાનના કોણીય વેગમાનના ફેરફારનો એ વસ્તુ તો એ જ ફેરફારનો સમય દર આપણે એમ લખતા કે કોઈ પહેલામાં એવું લખતા કોઈ કણ લેતા તો કણના કોણીય વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી ટોર્ક જેટલો હોય છે બરાબર ત્યાં શું આવશે તંત્રના કણોના તંત્ર પરના કુલ કોણીય કુલ આવશે એક નથી બધાનો સરવાળો આવશે તો કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તંત્ર પર લગતા પરિણામી ટોર્ક નો લખાય ટોર્કમાં ખાલી કયો ઇન્ટરનલ તો ઝીરો થઈ ગયું જો બળ ઝીરો ટોર્ક ઝીરો તો કણ પર લગતા તંત્ર પર એટલે સમય દર એ તંત્ર પર લગતા પરિણામી માત્ર બાહ્ય ટોર્ક ટોર્ક ખરો પણ બાહ્ય ટોર્ક તો બાહ્ય ટોર્કના સરવાળા બરાબર હોય છે સંદર્ભ બિંદુની સાપેક્ષ એટલે સંદર્ભ બિંદુ આવી ગયું ખાલી અહીંયા શું આવ્યું કણ ના આવતું કણના વેગમાનમાં થતા ફેરફારનો સમય તેના પર લગતા ટોર્ક જેટલો હોય બરાબર હવે કણ એક નથી એક કરતા વધારે છે તો તંત્ર પરના કુલ એટલે કુલ કોણીય વેગમાન તંત્રના કુલ કણોના તંત્રના કણોના તંત્રના કુલ કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ તેના પર લાગતા પરિણામી ટોર્કના પણ કયું ટોર્ક બાહ્ય ટોર્ક એક્સટર્નલ કારણ કે ઇન્ટરનલની અસર તો આપણે ઝીરો બતાવી જો એટલે એક્સટર્નલ જે ટોર્ક છે એના સરવાળા બરાબર હોય છે ધ્યાન રાખજો એક્સટર્નલ ટોર્કના સરવાળા બરાબર હોય છે
આમાં ભૂલ ન થવી જોઈએ. એક્સટર્નલ ટોર્કના સરવાળા બરાબર હોય છે, આમાં ભૂલ ન થવી જોઈએ. સમજ પડે દીકરા? વ્યાખ્યા થિયરીનું રિવિઝન કરાવું જોઈએ એક જ મિનિટમાં. ચલો, તો પેલું એક કણ હતું, હવે કણોનું તંત્ર છે. જોજો, કણોનું તંત્ર, ધારો કે એન કણોનું તંત્ર છે, જેના કોણીય વેગમાન અનુક્રમે વેક્ટર એલ વન, વેક્ટર એલ ટુ, અપ ટુ વેક્ટર એલ એન છે. તો તંત્રનું કુલ કોણીય વેગમાન એના સદિશ સરવાળા જેટલું હોય, એટલે વેક્ટર એલ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર એલ વન પ્લસ વેક્ટર એલ ટુ પ્લસ અપ ટુ વેક્ટર એલ એન. તો ઇઝ ઇક્વલ ટુ, ટૂંકમાં લખો તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન વેક્ટર એલ આઈ. બરાબર? પરંતુ આપણે ભણી ગયા, શું ભણી ગયા, સાદું લખું છું, વેક્ટર એલ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર ક્રોસ પી, મને એ રીતે જ યાદ આવે. બરાબર? તો આમાં શું લખાય બેટા? ધેર ફોર વેક્ટર એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ વન ટુ એન વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર પી આઈ. ક્યાં? જ્યાં વેક્ટર આર આઈ બરાબર આઈ કર્ણનો સ્થાન સદિશ વેક્ટર પી આઈ. આઈ કર્ણનો સ્થાન સદિશ, આઈ કર્ણનો, આઈ કર્ણનું રેખીય વેગમાન. આ વસ્તુ આવી ગયું, ધ્યાન રાખજો, આમાં ભૂલ ન પડે. આવી ગયું, આ આવી ગયું. હવે આનું સમયની સાપેક્ષે શું લઈ લેવાનું? વિકલન. પેલામાં એ વિકલન લીધેલું ને આપણે આ તંત્ર માટે, પેલું એક માટે હતું, આર ક્રોસ પી નું વિકલન કર્યું હતું. તો આનું આવશે ડી વેક્ટર એલ બાય ડીટી ઇઝ ઇક્વલ, લખતો નથી ડાયરેક્ટ લખી નાખું, તો એ આવશે સીધું ટોર્ક ટાઉ, જેને કહેવાય તંત્રનું કુલ ટોર્ક. જો તમારે આ પદ પેલું મેં જે કર્યું ટૂંકમાં લખવું હોય તો કુલ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટરનલ પણ આવે પ્લસ ટાઉ એક્સટર્નલ પણ આવે. હવે આ ઇન્ટરનલની વાત કરીએ તો આજે ટાઉ ઇન્ટરનલ છે ઇઝ ઇક્વલ ટુ, જે ટાઉ ઇન્ટરનલ છે એમાં બહુ બધા કણો છે આઈ, તો વેક્ટર આર આઈ ક્રોસ વેક્ટર એફ આઈ. પણ હા, અહીંયા ઇન્ટરનલ આવશે. બરાબર? પછી અહીંયા લખવાનું કે આ બળો ઇન્ટરનલ આંતરિક બળો છે ન્યૂટનની ગતિના ત્રીજા મુજબ, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ પરિણામે ઇન્ટરનલ બળ કેટલું થઈ ગયા? ઝીરો. બળ ઝીરો તો આ ટોર્ક ઇન્ટરનલ પણ કેટલું થઈ ગયું? ઝીરો. તો આ ટોર્ક ઇન્ટરનલ ઝીરો થઈ ગયું તો પરિણામે ટોર્ક ટાવ ઇઝ ઇક્વલ ટુ ખાલી ટાવ એક્સટર્નલ આવે. એટલે આની અંદર તમે કિંમત મૂકી શકો છો. તમારું સૂત્ર આવશે ડી વેક્ટર એલ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ ટાવ એક્સટર્નલ, ટાવ એક્સટર્નલ. આ વસ્તુ મેઇન છે બેટા, આમાં ભૂલ ન થવી જોઈએ. અગત્યનું નહીં, બહુ જ અગત્યની વસ્તુ છે. મેં એવું કર્યું, જો પેલા કરતા થોડુંક ઇઝી થયું. અહીંયા આ લખ્યું ને આ સીધું એમને એમ રહેવા દીધું, અને આ ઝીરો. એટલે શું આવશે? સંદર્ભ બિંદુને અનુલક્ષીને કણોના બનેલા તંત્રનું કુલ કોણીય વેગમાન, કુલ કોણીય વેગમાન ના ફેરફારનો સમય દર. કોણીય વેગમાન એકલું નથી, કોણીય વેગમાન ના ફેરફારનો સમય દર એ તંત્ર પર લાગતા પરિણામે બાહ્ય ટોર્ક. હા, પણ કેવા પરિણામે? હા, બાહ્ય શબ્દ વાપરો. એક્સટર્નલ એટલે બાહ્ય ટોર્કના, બાહ્ય ટોર્ક જેટલું હોય છે એ થઈ ગયો. તંત્ર માટે ન્યૂટન, તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આમાં કોઈ વસ્તુ અઘરું નથી. તંત્ર માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ખબર બેટા? ચલો, આ ડિવિઝન કરે હું. ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.